हेलो, गुड मॉर्निंग फ्रेंड्स. माई सेल्फ मित्रेश ए मोदी, लेक्चरर इन इलेक्ट्रिकल डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक, गांधीनगर. टुडे वी विल डिस्कस द इलेक्ट्रिकल पावर जनरेशन सब्जेक्ट विच कम्स इन योर थर्ड सेमिस्टर डिप्लोमा इलेक्ट्रिकल इंजीनियरिंग. द सब्जेक्ट कोड इज 333090 and 4. In this subject, we will discuss about the chapter number 2. The unit name is hydropower station. In that subject, we will discuss the different schemes of hydropower station, plant layout, and different hydropower stations in Gujarat and India. Now we will start with the objectives. The objectives of the lecture is just like that. First, we will discuss about high head scheme in hydropower station. Then, we will discuss about medium head schemes of hydropower station. Then after, we will discuss the low head scheme of hydropower station. Then we will discuss about the plant layout of the hydropower station. In the last, we'll discuss about the hydropower stations in Gujarat and India. So, first we will start with the high head scheme of hydropower station. High head scheme, medium head scheme and low head scheme. Among that three schemes, one scheme is must be asked in your GTU examination. GTU ની અંદર દોસ્તો આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારની સ્કીમ વારંવાર પૂછાતી જ હોય છે. ત્રણ અથવા ચાર માર્ક માટે GTU માટે મોસ્ટ એમ્બી ક્વેશ્ચન કેવો હોય તો હાઈ હેડ સ્કીમને આપણે ગણતા હોઈએ છીએ. તો અહીંયા દોસ્તો ફિગરની અંદર તમને હાઈ હેડ સ્કીમ દર્શાવવામાં આવ્યું છે. આવી સ્કીમ ઊંચાઈવાળા પહાડી પર્વતીય પ્રદેશમાં યોજવામાં આવે છે. નદીના મૂળ પ્રવાહની આડે ડેમ બાંધવામાં આવે છે, તેથી ડેમની એક બાજુ વિશાળ રિઝર્વર એટલે કે સરોવર બંધાતું હોય છે. પાણી વાલ હાઉસ મારફતે પેનસ્ટોકમાં દાખલ કરવાતું હોય છે. પેનસ્ટોક મારફતે પાણી નીચે લાવીને ટર્બાઇનમાંથી પસાર કરવામાં આવે છે, જેથી ટર્બાઇન રોટેટ થાય છે. ટર્બાઇનની સાથે સાથે અલ્ટરનેટર દોસ્તો આપણે કપલ કરેલું હોય છે. ટર્બાઇન રોટેટ થવાથી અલ્ટરનેટર પણ રોટેટ થશે અને અલ્ટરનેટરમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી મેળવતા હોઈએ છીએ. ત્યારબાદ ટર્બાઇનમાંથી ટેલ રેસ મારફતે પાણી આપણે ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ. તો દોસ્તો આ થઈ હાઈ હેડ સ્કીમ. ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ. ડેમના મારફતે ડેમની મદદથી નદીની આડે અથવા કોઈ સરોવરની આડે આપણે પાણીનું રિઝર્વર બનાવતા હોઈએ છીએ. એની બાજુમાં દોસ્તો આપણે વાલ હાઉસ રાખેલો હોય છે પાણીનો, કે જેને ચાલુ બંધ કરવાથી પાણીની આપણે પેનસ્ટોકમાં દાખલ કરી શકતા હોઈએ છીએ. તેની બાજુમાં સર્જ ટાવર આવેલો છે. સર્જ ટાવર વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે સર્જ ટાવરનો ઉપયોગ સેના માટે થતો હોય છે. તો જ્યારે વાલ હાઉસ આપણે ઓપન કરીએ છીએ તો વાલ હાઉસ ઓપન થવાથી પાણી પેનસ્ટોકમાં દાખલ થશે. પાણીની અંદર પોટેન્શિયલ એનર્જી રહેલી હશે. પેનસ્ટોકમાં એ પોટેન્શિયલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થશે. ફોર્સફુલી પેનસ્ટોકમાંથી એ પાણી ટર્બાઇનની અંદર જતું હોય છે. પાવર હાઉસ જે આપણે વાત કરીએ છીએ એ પાવર હાઉસની અંદર ટર્બાઇન અને અલ્ટરનેટર બંને વસ્તુ કપલ કરીને રાખવામાં આવેલી હોય છે. ટર્બાઇનમાં ફોર્સફુલી પાણી જવાથી ટર્બાઇન રોટેટ થશે. હાઈ હેડ સ્કીમની અંદર આપણે આગળ વાત કરી એ પ્રકારે ઇમ્પલ્સ પ્રકારનું
ટર્બાઇનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ટર્બાઇન રોટેટ થવાથી એની સાથે અલ્ટરનેટર કપલ કરેલું હોવાથી અલ્ટરનેટરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હોય છે, જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ધી મીડિયમ હેડ સ્કીમ. તો ફિગરની અંદર તમને દર્શાવવામાં આવી છે મીડિયમ હેડ સ્કીમ. મીડિયમ હેડ સ્કીમમાં હાઈ હેડ સ્કીમ અને મીડિયમ હેડ સ્કીમમાં જનરલ વ્યવસ્થામાં તમને કોઈ ફરક રહેતો નથી, માત્ર ટર્બાઇનના પ્રકારમાં જ ફેર હોય છે. અહીં દર્શાવેલ સ્કીમની અંદર આપણે રિઝર્વર દૂર છે માટે ફોર બે અને કેનાલનો ઉપયોગ પણ આપણે કરેલો છે. ફિગરમાં દોસ્તો જોઈ શકાશે કે હાઈ હેડ સ્કીમ અને મીડિયમ હેડ સ્કીમની જે ફિગર છે એની અંદર બહુ એટલો બધો ફેર નથી. હાઈ હેડ સ્કીમની અંદર ફિગરમાં તમે જોયું હશે તો ડેમ બનાવેલો છે અને રિઝર્વર છે અને બાજુમાં સર્જ ટેન્ક છે. જ્યારે મીડિયમ હેડ સ્કીમમાં અહીંયા તમે જોઈ શકો છો એક રિઝર્વર છે કે જે ડેમ કરતાં દૂર આવેલું છે, તો એના માટે આપણે ફોર બે બનાવેલું છે. અને ફોર બે અને રિઝર્વરની વચ્ચે જ્યારે કોઈ મોટો પર્વત અથવા ટેકરીઓ આવતી હોય છે તો તેની અંદર ટનલ બનાવવામાં આવે છે. એ ટનલ મારફતે પાણી રિઝર્વરમાંથી ફોર બેમાં લાવવામાં આવે છે. ફોર બેની બાજુમાં એક વાલ હાઉસ હશે. એ વાલ હાઉસમાંથી પાણી પેનસ્ટ્રોકમાં દાખલ થાય છે. પેનસ્ટ્રોકની અંદર પાણીનીમાં જે રહેલી જે પોટેન્શિયલ એનર્જી છે એનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થશે. એ પાણી ફોર્સફુલી ટર્બાઇનને ફ્લો કરવામાં મદદ કરશે, રોટેટ કરવામાં મદદ કરશે. એટલે ટર્બાઇનની અંદર કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ થતું હોય છે. એ ટર્બાઇનની સાથે સાથે દોસ્તો અલ્ટરનેટર પણ કપલ હશે, તો અલ્ટરનેટર પણ રોટેટ થશે અને અલ્ટરનેટરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. તો અલ્ટરનેટરનું કાર્ય આપણે જોઈએ તો મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું કામ કરતું હોય છે. હવે દોસ્તો આપણે જોઈએ લો હેડ સ્કીમ. લો હેડ સ્કીમમાં બે સ્કીમ અહીંયા તમને ફિગરમાં બે આકૃતિ દર્શાવવામાં આવી છે. વન ટાઈપ ઓફ લો હાઈડ સ્કીમ અને અનધર ટાઈપ ઓફ લો હાઈડ સ્કીમ. તો લો હેડ સ્કીમમાં સામાન્ય રીતે પહાડી પ્રદેશ હોતો નથી. નદીના પટની અંદર ડેમ બાંધીને રિઝર્વરની રચના કરવામાં આવતી હોય છે. ઘણીવાર હાઈ હેડ કે મીડિયમ હેડની મૂળ યોજનાના ભાગ સ્વરૂપે લો હેડ સ્કીમ રચના બનાવવામાં આવતી હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડની આકૃતિની જો આપણે વાત કરીએ તો સ્કીમની અંદર ટર્બાઇનને નદીના પટના ડાઉન સાઈડ સ્ટ્રીમમાં મૂકવામાં આવેલી છે. જ્યારે રાઇટ હેન્ડ સાઈડ ફિગરની આપણે વાત કરીએ તો લો હેડ સ્કીમમાં ટર્બાઇનને નદીના કિનારે મૂકેલી હોય છે. આ વ્યવસ્થા ભૌગોલિક પરિસ્થિતિ મુજબ કરવામાં આવતી હોય છે. જેવી ફિઝિકલ કન્ડિશન આજુબાજુની હોય ત્યાંની એ પ્રમાણે બંને સ્ટ્રીમમાંથી કોઈ પણ સ્ટ્રીમનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. નાઉ વી વિલ ડિસ્કસ ધ પ્લાન્ટ લેઆઉટ ઓફ હાઇડ્રોપાવર સ્ટેશન. પ્લાન્ટ લેઆઉટ કેટલાક મુદ્દાઓ પર આધારિત રાખતો હોય છે. તો પ્લાન્ટ લેઆઉટ હેડના પ્રકાર પણ આધારિત છે, ભૌગોલિક પરિસ્થિતિ ઉપર પ્લાન્ટ લેઆઉટ આધારિત છે. રિઝર્વરમાં પાણીનો જથ્થો આખું વર્ષ સતત ચાલે તે પ્રમાણે, એટલે કે રન ઓફ રિવર પ્લાન્ટ છે કે ઓછો સ્ટોરેજ પ્લાન્ટ છે તે મુજબ આઉટલેટ આધારિત થતો હોય છે. પ્લાન્ટ લેઆઉટ બનાવતી વખતે એન્જિનિયર્સે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે. તો એ મુદ્દાઓ કયા કયા છે? ફર્સ્ટ, ટર્બાઇન અને જનરેટર વિશાળ હોય છે. મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે પૂરતી જગ્યા રાખવી ખૂબ જ જરૂરી છે. પ્લાન્ટના ઓપરેશનમાં સેફ્ટી જળવાય એ રીતે લેઆઉટ યોજવો જોઈએ. વર્કશોપ નજીક રિપેર બે બનાવવો જોઈએ. ટર્બાઇન હાઉસમાં ઓવરહેડ ક્રેન રાખવી જોઈએ.
આપણી જે ફિગર બનાવેલી છે આ આકૃતિમાં આપણને ત્રણ ટર્બો ઓલ્ટરનેટર સેટ દેખાય છે. દરેકને પેનસ્ટોકમાંથી ઇન્ટેક હાઉસ મારફતે પાણી મળી રહે છે. ટર્બાઇનનો આઉટલેટ દોસ્તો ડ્રાફ્ટ ટ્યુબ સાથે જોડાયેલો હોય છે. ડ્રાફ્ટ ટ્યુબમાંથી પાણી ટેલ રેસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને ટર્બાઇન રૂમની સાથે સાથે રિપેર બે પણ રાખવામાં આવેલો દેખાઈ આવે છે ફિગરમાં. તો દોસ્તો આ હતો પ્લાન્ટ લેઆઉટ જે જીટીયુમાં અલ્ટરનેટિવલી એટલે કે કોઈક વખત પૂછાતો પ્રશ્ન છે, ત્રણ કે ચાર માર્કની અંદર જીટીયુમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઈડ્રો પાવર સ્ટેશન્સ ઇન ગુજરાત. ગુજરાતની અંદર કેટલા હાઈડ્રો પાવર સ્ટેશન આવેલા છે એ આપણે જોઈશું. આ ક્વેશ્ચન પણ દોસ્તો જીટીયુની અંદર બે કે ત્રણ માર્કમાં વારંવાર પૂછાતો હોઈ શકે છે. તો પહેલો પાવર હાઉસની આપણે વાત કરીએ તો સૌથી પહેલું છે ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન ઇન ગુજરાત. આ પાવર સ્ટેશન સુરત જિલ્લાની અંદર તાપી નદી ઉપર ઉકાઈ ડેમ પાસે આવેલું છે. તેની અંદર 75 મેગાવોટના 4 યુનિટ આવેલા છે. ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ ઇઝ 300 મેગાવોટ. આ યુનિટ અનુક્રમે જુલાઈ 74, ડિસેમ્બર 74, એપ્રિલ 75 અને માર્ચ 76માં દાખલ કરવામાં એટલે કે ચાલુ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ વી વિલ ટોક અબાઉટ ઉકાઈ લેફ્ટ બેંક કેનાલ LBC હાઈડ્રો પાવર સ્ટેશન. આ પાવર સ્ટેશન સુરત જિલ્લામાં તાપી નદી ઉપર ઉકાઈ ડેમની બાજુની કેનાલ પર બનાવવામાં આવેલા છે. તેમાં 2.5 મેગાવોટનું એવા બે યુનિટ બનાવેલા છે. આમ ઇન્સ્ટોલ કેપેસિટી ટોટલ 5 મેગાવોટની છે. ડિસેમ્બર 87 અને ફેબ્રુઆરી 88માં ચાલુ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ઇઝ કડાણા હાઈડ્રો પાવર સ્ટેશન. આ પાવર સ્ટેશન પંચમહાલ જિલ્લામાં મહી નદી પર કડાણા ડેમ પાસે આવેલ છે. તેમાં 60 મેગાવોટનું એક એવા 4 હાઈડ્રો ટર્બાઇન આવેલા છે. કુલ ઇન્સ્ટોલ કેપેસિટી 240 મેગાવોટની છે. ત્યારબાદ પનામ કેનાલ મિની હાઈડ્રો પાવર સ્ટેશન. આ પાવર સ્ટેશન પંચમહાલ જિલ્લામાં પનામ ડેમ પાસે આવેલું છે. આમાં 1 મેગાવોટનું એક એવા 2 યુનિટ છે. હવે આપણે વાત કરીએ દોસ્તો ગુજરાતના સૌથી મોટા પાવર સ્ટેશનની, સરદાર સરોવર પ્રોજેક્ટ. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવેલો છે. આ બંધ વિશ્વનો 3જા નંબરનો ડેમ છે. આ પ્રોજેક્ટમાં 2 હાઈડ્રો પાવર સ્ટેશન છે. એક 1200 મેગાવોટ રિવરબેડ પાવર હાઉસ અને બીજું 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસ. સરદાર સરોવર પ્રોજેક્ટના ડેમમાંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એમાંથી 57% ઇલેક્ટ્રિસિટી મધ્યપ્રદેશને આપવામાં આવે છે, 27% ઇલેક્ટ્રિસિટી મહારાષ્ટ્રને આપવામાં આવે છે અને 16% ઇલેક્ટ્રિસિટી ગુજરાતને ફાળે આપવામાં આવે છે. તો દોસ્તો આ હતો હાઈડ્રો પાવર સ્ટેશન ઇન ગુજરાત, 2 કે 3 માર્કનો જીટીયુનો IMB પ્રશ્ન. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર હિયરિંગ મી. થેન્ક યુ સો મચ.